નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે આખરે પોતાની જીત છોડી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવને પત્રકાર પરિષદ યોજી સમર્થન જાહેર કર્યું. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં વોલ્ટેજ ડ્રોપની સમસ્યાથી કંટાળેલા રહીશોએ જીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી. દિલ્હી મુંબઈ ન્યૂ એક્સપ્રેસ હાઈવે પર 2 આઈસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. એકનું મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે આખરે પોતાની જીત છોડી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવને પત્રકાર પરિષદ યોજી સમર્થન જાહેર કર્યું હતું. ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આમ આદમી પાર્ટીના ચેતર વસાવા તરફ લોકસભા ચૂંટણીની ઉમેદવાર તરીકેની પસંદગીનો કળશ દોડવામાં આવતા ચૂંટણી લડવાના અહેમદ પટેલના પરિવારજનો સહિતના નેતાઓના સ્વપ્ન રોળાયા હતા. ઈવીએમ મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળતા વોટ બેંકને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ગત તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ભરૂચના જાડેસર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી નારાજગી ઠાલવવામાં આવી હતી. ગઠબંધનથી કોઈ વાંધો નથી, પરંતુ જે પણ ઉમેદવાર હોય તે કોંગ્રેસના ચૂંટણી ચિહ્ન પર લડવો જોઈએ અને આ બાબતે હાઈકમાન્ડને ફેરવિચારણા કરવા અપીલ કરી છે. જે બાદ ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનની જન આશીર્વાદ યાત્રા યોજાઈ હતી, જેના ગણતરીના દિવસોમાં જ નારાજ જૂથના સૂર બદલાયા હતા. જ્યારે કોંગ્રેસના નારાજ જૂથે આજરોજ રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ બોલાવી હતી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપી નિષ્ઠાપૂર્વક ચૂંટણીના પ્રચારમાં સહભાગી થવાની ખાતરી આપી હતી. ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલથી કામગીરી કરવા સાથે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા મહેનત કરશે તેમ જણાવ્યું હતું. જો કે આ નારાજ જૂથે તો આપના ઉમેદવાર સાથે 2 ફોર્મ પણ ઉપાડી લીધા હતા, જો કે હાઈકમાન્ડ અને પ્રદેશમાંથી ઠપકો મળતા 100 દિવસ બાદ તેઓની સાન ઠેકાણે આવી છે. આજે ભરૂચ જિલ્લાના કોંગ્રેસના મહત્વના જવાબદાર આગેવાનોની એક મહત્વની મિટિંગ રાજપૂત છાત્રાલય ખાતે રાખવામાં આવી છે. કેટલાય સમયથી એક એવો મેસેજ હતો કે કોંગ્રેસમાં આ એલાયન્સ થવાથી વિરોધ છે અને સ્વાભાવિકપણે આ સીટ એલાયન્સમાં આપવાથી કોંગ્રેસના આગેવાનો નારાજ જરૂર હતા, પણ અમારો હાઈકમાન્ડનું ડિસિઝન હતું અને પ્રદેશના સંકલનથી અમારા કેટલાક પ્રશ્નો હતા અને એને પ્રદેશ સમિતિ સમક્ષ રજૂ કરી અને અમારા કુટુંબ પરિવારના જે પ્રશ્નો હતા એનું સુખદ નિરાકરણ આવેલું છે અને ગઈકાલે ચૈતરભાઈએ જે ફોર્મ રજૂ કર્યું છે, હવે પ્રચારનો સમય તો હવે શરૂ થાય છે. ચૈતરભાઈએ એમની સ્વાભિમાન યાત્રા પણ કરેલી હતી, અમારા કોંગ્રેસના આગેવાનોની સાથે જિલ્લાની જિલ્લા પંચાયતની મિટિંગો પણ કરેલી છે અને આવનાર દિવસોમાં અમે વિધાનસભા વાઇઝ, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ મિટિંગો કરીને ચૈતરભાઈને પૂરું સમર્થન આપી. આજની ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કાર્યકર્તાઓની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી. જે રીતે ભારતીય જનતા પાર્ટી ભ્રામક પ્રચાર કરી રહેલી હોય કે કોંગ્રેસમાં 2 વિભાજન થયેલું હોય, એના અનુસંધાનમાં આપના દ્વારા તમામ આગેવાન કાર્યકર્તાઓને અપીલ કરીએ છીએ કે આપણે સૌ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈની સાથે છે. કોંગ્રેસનો નાનો મોટો કાર્યકર્તા કઈ રીતે ચૈતરભાઈ જીતી શકે એ દિશાની અંદર અમે સૌ આગેવાનો, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય, દરેક કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હારી શકે એ દિશાની અંદર અમારા આયોજનો થઈ રહેલા હોય. 28 જેટલા વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યો ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો અને હમણાં 2 દિવસ પહેલાં જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે. ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે
મહેનત કરવાના છે એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ. કોંગ્રેસના જેટલા પણ અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું. અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં છેલ્લા 5-1 માસથી વોલ્ટેજ ડ્રોપથી સમસ્યા અંગે વિસ્તારના રહીશો દ્વારા અવારનવાર જીઈબી ખાતે કમ્પ્લેન કરવામાં આવી હોવા છતાં પણ કોઈપણ કાર્યવાહી ન થતાં આજરોજ પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકોએ 5 બત્તી ખાતે આવેલ જીઈબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં ઘણા સમયથી વિસ્તારના લોકો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે નવું ટીસી મૂકવામાં આવે, જેના કારણે અવારનવાર વોલ્ટેજ ડ્રોપિંગથી વીજ કાપની સમસ્યાનું નિરાકરણ આવે, પરંતુ જીઈબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા 2 દિવસ પહેલા સ્થાનિક કોર્પોરેટરો સહિત આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવા સાથે સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને જો કોઈ વીજ કાપનો સામનો કરવામાં આવશે તો જીઈબી કચેરી ખાતે રાત્રિ દરમિયાન હલ્લાબોલ અને પોતાના ઘરના સભ્યો સાથે જીઈબી કચેરી ખાતે ગાદલા તકે લાવીને રાત વિતાવવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ પણ કોઈ કાર્યવાહી જીઈબી દ્વારા ન કરાતા આજે ફરીથી એક વખત જીઈબી દ્વારા વીજ ડ્રોપ થતાં વિસ્તારના સોસાયટીના રહીશો અને આગેવાનો ભરૂચ જીઈબી કચેરી ખાતે બિસ્તરા પોટલા લઈને હલ્લાબોલ કરી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી પરિવાર સાથે જીઈબી વિરોધ સૂત્રોચ્ચાર અને ધરના પ્રદર્શન પર બેસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે શું ગુજરાત વિદ્યુત બોર્ડ સ્માર્ટ બનશે ખરું તે એક મોટો સવાલ લોકોમાં ઉદ્ભવી રહ્યો છે. જીઈબીના અધિકારીને અમે 2 દિવસ પહેલા જ ચેતવણી આપેલી કે વોલ્ટેજનો પ્રોબ્લેમ છે, લોકો જે કહી શકાય કે ગરીબ મધ્યમ વર્ગ પરિવારના લોકોના ફ્રી ટીવી ઉડી જવાના બનાવો બનેલા છે, ઇલેક્ટ્રોનિક સામાનો ઉડી જવાના બનાવો બનેલા છે, પણ જીઈબીની નફાટાઈના કારણે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું નથી. આજે આમ પ્રજા દ્વારા કંટાળીને છેલ્લે નગરપાલિકા ખાતે રાત્રે 11 વાગે પહોંચીને અહીંયા વિરોધ કરવામાં આવેલો છે, જીઈબી ખાતે વિરોધ કરવામાં આવેલો છે. અગાઉ પણ અમે આ રજૂઆત કરેલી હતી કે તાત્કાલિક આ નિરાકરણ કરવામાં આવે એવી કેટલાક વિસ્તારો છે ત્યાં 2-3 વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે, એમની ટીસીના ઉપર જે લોડ છે લોડ હટાવવા માટે બીજી ટીસી બદલવા માટેની કામગીરી કરવા માટેની અરજીઓ આપવામાં આવેલી છે, પણ આ કહી શકાય કે લકવાગ્રસ્ત જીઈબી ખાતું એમની પાસે માણસોની અછત છે, એમના અધિકારીઓ વારંવાર બદલાયા કરે છે, અરજીઓ ખાલી ને ખાલી ફાઇલમાં પડેલી છે. આ સરકાર જ્યારે કહે છે કે અમે છેલ્લા ગામના વ્યક્તિ સુધી અમે જીઈબીની લાઇટો પહોંચાડીએ છીએ તો એમને કહેવા માંગે છે ગામડામાંની વાત તો દૂર રહી, પહેલાં શહેરમાં લાઇટની પરિસ્થિતિ સુધારો તમારી. અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીને પણ આજે અમે કહેવા માંગીએ છીએ કે તમારી નેતાગીરી પર આજે નિષ્ફળ છે, તમે આટલા વર્ષનું શાસન કરો છો તો પણ ભરૂચની પ્રજાને આજે કહી શકાય કે આ લાઇટની સમસ્યામાં ઘેરાઈ રહેવું પડે છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ગતરોજ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આજરોજ ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ પોતાની દાવેદારી નોંધાવતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભરૂચની લોકસભા બેઠક પર હવે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો નિશ્ચિત બની ગયો છે. એક તરફ ભાજપના 6 ટર્મથી ચૂંટાઈને આવતા મજબૂત નેતા મનસુખ વસાવાને 7મી વખત ટિકિટ આપી જીતની આશા સેવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના યુવા નેતા અને ડીડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવ આમને સામને હતા. તે બંને ગત દિવસોમાં શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે આજે આદિવાસીઓના મસીહા ઝઘડાના પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવના પુત્ર દિલીપ વસાવે પણ તેમના સમર્થકો સાથે ગાડીઓના કાફલા સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચી વાંચતે ગાતે કલેક્ટર કચેરીમાં પહોંચી ચૂંટણી અધિકારીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જે લોકો આદિવાસીઓના પ્રશ્નો માટે લડશે, આજે ભાજપમાંથી મનસુખ કાકાએ ફોર્મ ભર્યું છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનથી ચેતરભાઈ ફોર્મ ભર્યું છે, ભારત આદિવાસી પાર્ટી તરીકે આજે હું પોતે દિલીપભાઈ છોટુભાઈ વસાવા તરીકે મેં ફોર્મ ભર્યું છે. તો જે સંવિધાનમાં જે મારા ફાધર છે છોટુ દાદા, એ વર્ષોથી આદિવાસીઓના હક અને અધિકાર માટે લડે છે, તો ચોક્કસ આજે જે ભરૂચની જે જનતા છે, જે ગરીબ, એમના જે લડત છે એમને આગળ લઈ જશે ને એમને ધ્યાનમાં રાખીને અમને મત આપશે. મનસુખ કાકા જે વર્ષોથી અહીંયા 30 વર્ષથી જીતે છે, પણ મનસુખ કાકા પર હાઈકમાન્ડ કોણ છે એ આ મીડિયા દ્વારા એમને કહેવું પડશે બધાને.
કે મનસુખ કાકાનું એકલું આદિવાસી તરીકે નથી, પણ જે ઉપલા લેવલેથી આજે એમને જે સંચાલન થાય છે એમના ઇશારે આ વર્ષોથી જે મનસુખ કાકા ચૂંટાય છે તો એ એમને આભારી છે, બસ એટલું જ કહીશ. દિલ્હી મુંબઈ ન્યૂ એક્સપ્રેસ હાઈવે પર આઈસર બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. નવનિર્મિત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બે આઈસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે અંદાજિત 3:30 વાગ્યાના અરસામાં નવા બનેલ દિલ્હી મુંબઈ હાઈવે પર સરસવણી ગામ પાસે ઉભેલ ખાદ્યતેલ ભરેલ આઈસર ટેમ્પા ગાડી પાછળ બીજી એક ફળ ભરેલી આઈસર ગાડી ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં પાછળની ગાડીનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો, તેમજ પોલીસની હાજરીમાં NHAIની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરનું મોત નિપજવા પામ્યું છે. ઘટના સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી રાત્રિના 11 કલાકની આસપાસ અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે આગ લાગતા સમગ્ર વિસ્તારની વીજળી ડૂલ થઈ હતી. વીજળી ડૂલ થવાથી સોસાયટીના રહીશોએ ફોન પર DGVCLનો સંપર્ક કરતા કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને ટ્રાન્સફોર્મરનું વાયરિંગ ચેક કરીને જાણ્યું હતું કે વધારે વીજળી ખેંચતા સાધનોના વધુ પડતા વપરાશના કારણે આ ઘટના બની છે. વધુ ઓવરલોડેડ સાધનોના વપરાશના કારણે ટ્રાન્સફોર્મર ઉપર વધુ લોડ પડવાથી ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાથી ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાથી ટ્રાન્સફોર્મર બળી ગયું છે. માટે સવારે 9 ટ્રાન્સફોર્મર નાખીશું ત્યારે પાવર આવશે, જ્યારે આખી રાત તમારે ગરમીમાં વિતાવી પડશે, તેમ જણાવ્યું હતું. વીજ કર્મચારીની આવી વાત સાંભળતા સોસાયટીના રહીશોએ વીજકર્મીના કર્મીઓ ઉપર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે હાલમાં 43 ડિગ્રી જેટલી સખત ગરમીમાં લોકો નોકરી ધંધા પરથી થાકીને ઘરે આવે છે અને વીજ કંપનીની આવી બેદરકારીથી આખી રાત પાવર વગર કેવી રીતે વિતાવી. હાલમાં શાળા કોલેજમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓ આટલી સખત ગરમીમાં લાઇટ પંખા વગર કેવી રીતે વાંચે. ગાયત્રીનગર સોસાયટીના વિસ્તારમાં વારે ઘડીએ ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાની અને વારંવાર વીજળી ડૂલ થવાની સમસ્યા ઉદ્ભવી છે, જેથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચક્કાજામ કરી વીજ કંપનીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. ભરૂચના સરદાર બ્રિજ આગળ ચાલતી ટ્રકમાં પાછળ પૂરઝડપે આવી રહેલ ટ્રક ચાલકે આગળની ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળ આવતા ટ્રક ચાલક કેબિનમાં ફસાયો હતો, જેનું 108 અને ક્રેનની મદદથી સલામત રીતે બહાર કઢાયો હતો. ભરૂચના સરદાર બ્રિજ પરથી એક ડમ્પર ચાલક પૂરઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા તેનું ડમ્પર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી પૂરઝડપે આવી રહેલ ડમ્પર ચાલક તેની કેબિનમાં ફસાયો હતો, જેની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ડમ્પર ચાલકનો ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે તેને પગમાં ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંકલેશ્વરના કાપુદ્રા રોડ ઉપર કામધેનું એસેટ પાસેથી ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ એંગલ અને પ્લેટ સહિતના લોખંડના ભંગારનો જથ્થો ભરેલ ટેમ્પો સાથે એક શખ્સની ધરપકડ કરી ભંગારનો જથ્થો અને ટેમ્પો મળી ₹2.80 લાખ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ SOG પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કાપુદ્રા રોડ ઉપર આવેલ કામધેનું એસેટ નજીક એક ટેમ્પામાં શંકાસ્પદ ભંગારનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે SOG પોલીસની ટીમે કામધેનું એસેટ પાસે તપાસ કરતા ટેમ્પો મળી આવ્યો હતો, જેમાં લોખંડની પ્લેટ, પતરા અને એંગલોના ટુકડા સહિતનો લોખંડનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે અંસાર માર્કેટમાં રહેતા ટેમ્પો ચાલક ફૂલબદન યાદવ પાસે જરૂરી બિલ તેમજ જરૂરી દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી અને ₹80,000 ભંગારનો જથ્થો અને 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2,80,000 મુદ્દામાલ કબજે કરી પાનોલી પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર સ્વીપ ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મતદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. દેશમાં આદર્શ આચારસંહિતા અમલીકરણ સાથે મતદાન જાગૃતિનો સંદેશ પણ પાઠવ્યો હતો. અંકલેશ્વર ITI ન્યાયકરણ નર્સિંગ કોલેજ ખાતે તાલીમ લેતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક અને સ્ટાફને શપથ ગ્રહણ કરાવી પોતે તેમજ પરિવારના સભ્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરવા હાકલ કરી હતી. અંકલેશ્વર સ્વીપ ગ્રુપ દ્વારા મતદાન જાગૃતિ અંગે મતદારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા તેમજ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલના માર્ગદર્શન હેઠળ કન્વીનર જાગૃતિ પટેલ તેમજ હેમલબેન મોદીની ઉપસ્થિતિમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય ઉપાચાર્ય અધ્યાપકગણ તેમજ તાલીમાર્થીઓને તેમજ ન્યાયકરણ નર્સિંગ કોલેજના આચાર્ય શૈક્ષણિક સ્ટાફ તાલીમાર્થીઓ અંકલેશ્વર ખાતે ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને લોકોમાં વધુને વધુ મતદાન થાય અને મતદાન વિશે જાગૃતિ આવે તે હેતુથી મતદાન લેવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. જેબી ફાર્મા દ્વારા AIDS ટ્રસ્ટ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા શ્રી ગટ્ટુ વિદ્યાલય AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજરોજ નિખિલ ચોપરા જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલના CEO અને AIDSના ટ્રસ્ટીના વરદ હસ્તે વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા જેબી ફાર્મા સતત તત્પર રહે છે. કંપનીના આવા ઉત્કૃષ્ટ અભિગમનું અમલીકરણ શ્રી ગટ્ટુ વિદ્યાલય AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવશે, જેના દ્વારા આ સંસ્થાઓમાં સતત મદદ મળી રહે તેવી ભાવના સાથે કાર્યરત રહેવાનો કોલ શ્રી નિખિલભાઈ ચોપરાએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કંપની તરફથી નિખિલ ચોપરા, ભરત ધાનાણી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન્સ, જેસન ડિસુઝા એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, સુશ્રી મિશ્રા જનરલ મેનેજર અને તેઓની ટીમ બાયફ ટીમ AIDS ટ્રસ્ટ વતી, ડોક્ટર આત્મી ડિલીવાલા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, મિસેલ ગણેશની કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગટ્ટુ વિદ્યાલય, કૃષ્ણ મહારાઉલ AIDS સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એડમિનિસ્ટ્રેટર પારસ પટેલ, દશર પટેલ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ગરખોલપાટિયા વિસ્તારમાં મહેન્દ્રનગરમાં એક કરિયાણાની દુકાનમાં બી ડિવિઝન પોલીસે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો કૌભાંડનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી ગેસની બોટલો સહિતનો સામાન મળી રૂપિયા 20,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ગરખોલપાટિયા વિસ્તારમાં આવેલ જયસ્વાલ કરિયાણાની દુકાનમાં ગેસની મોટી બોટલમાંથી નાની બોટલમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે દુકાનમાં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં દુકાનમાંથી 23 ટન નાની મોટી ગેસની બોટલો મળી આવી હતી. પોલીસે ગેસની બોટલો તેમજ ગેસ રિફિલિંગ કરવાના સાધનો મળી કુલ રૂપિયા 20,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી મૂળ બિહારના અને હાલ મહેન્દ્રનગરમાં રહેતા બૈજનાથ શ્રીપ્રસાદ જયસ્વાલની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નર્મદા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મીડિયાકર્મીઓનો વર્કશોપ યોજાયો હતો. સદર વર્કશોપમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી આચારસંહિતા કવરેજ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને માધ્યમકર્મીઓની પ્રચાર પ્રસારની ભૂમિકા અંગે વિસ્તૃતમાં જાણકારી અપાઈ હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાતથી ચૂંટણી પ્રક્રિયા હવે તેના મધ્યાંતર ભાગમાં પહોંચી છે. તૈયારીઓ હવે અંતિમ પડાવ તરફ આગળ વધી છે ત્યારે તારીખ 7 મે 2024 રોજ મતદાન થશે. ચૂંટણી પ્રક્રિયામાં સમૂહ માધ્યમો અને મીડિયા માધ્યમકર્મીઓની ભૂમિકા પણ મહત્વની રહેલ છે. ભારતના ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર આજરોજ નર્મદા જિલ્લાના મીડિયાકર્મીઓનો વર્કશોપ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયો હતો, જેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહીને પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું. આ વર્કશોપ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મૌલિક ડોંગાએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માધ્યમોની ભૂમિકા, સ્વીપ એક્ટિવિટીના જિલ્લામાં થઈ રહેલા કાર્યક્રમોના વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય અને જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે હકારાત્મક લોકજાગૃતિ અર્થે મીડિયાના મિત્રો સહભાગી બને તેવી અપીલ કરી હતી. સાથોસાથ પેઇડ ન્યૂઝ તથા વાયોલન્સ ફેલાવે તેવા સમાચારોથી દૂર રહી સોશિયલ મીડિયામાં વહેતી વાતોને પહેલા યોગ્ય ખરાઈ કરવા અને ત્યારબાદ તેને મીડિયામાં પ્રસારિત કરવા પર ભાર મૂક્યો હતો. સાથે સાથે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થનારા વેબકાસ્ટિંગ, જિલ્લા કંટ્રોલ રૂમ સહિતની બાબતો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. MCMCના નોડલ અધિકારી તથા નાયબ માહિતી નિયામક અરવિંદ મચારે મીડિયા મોનિટરિંગ અને મીડિયા સર્ટિફિકેશન અંગેની સંપૂર્ણ પ્રક્રિયાની સમજ, માહિતી, ઉદાહરણ સહિત પૂરી પાડી હતી. સાથે મીડિયા સર્ટિફિકેશનની પ્રક્રિયા અને પેઇડ ન્યૂઝ જાહેર ખબરો અંગેની વિસ્તૃત જાણકારી પણ આપી હતી. જિલ્લા કક્ષાએ મીડિયાકર્મીઓનો, મીડિયા મિત્રોનો આજે જે વર્કશોપ રાખ્યો છે એ ખાસ કરીને ચૂંટણીલક્ષી જે કાર્યવાહી હાલ ચાલી રહી છે, જે ચૂંટણીલક્ષી મીડિયા કંટ્રોલ રૂમ, MCMC રૂમ, વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ અને વિવિધ કમિશનની મતદાનને લગતી સૂચનાઓ, અદ્યતન સૂચનાઓ બાબતે આજે માહિતીનું આપ લે મીડિયાકર્મી સાથે કરવામાં આવ્યું છે, જેના માટે આજે આપણે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. ખાસ કઈ કઈ સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરી છે મીડિયાકર્મીઓ માટે? આપણે મીડિયાકર્મીઓ માટે જોઈએ તો આ વખતે આપણે સેન્ટ્રલી બધાના મીડિયા મિત્રો છે એમને બધાના ઓનલાઈન પાસ આપણે આ વખતે ઇસ્યુ કરવાના છીએ. જે બધા મીડિયા મિત્રોના પાસ આપણે મેળવ્યા છે, મંજૂરી આપીને એમને પાસ આપવામાં આવશે.
તેમજ જે આપણો મીડિયા કંટ્રોલ રૂમ છે, મીડિયા મોનિટરિંગ કંટ્રોલ રૂમ, ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અને વેબકાસ્ટિંગ કંટ્રોલ રૂમ, એમાં જે માહિતીની આપ લે થશે અને જે મતદાનના દિવસે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે બી મતદાનને લગતા પ્રશ્નો હશે આ હશે તેની વિગતોથી માહિતગાર કરવા માટે આપણે આજે વર્કશોપનું આયોજન કર્યું. મહારાષ્ટ્રના પુણેથી આવેલા 91 વર્ષીય વૃદ્ધ પરિક્રમાવાસીએ ભીષણ ગરમી વચ્ચે પણ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે હાલ ઉત્તરવાહિની માં નર્મદાની પરિક્રમા ચાલી રહી છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે. આ પરિક્રમા કરવા માટે આજે મહારાષ્ટ્રના પુણેથી શ્રી રામ માધવરાવ બરગાપૂરક નામના પરિક્રમાવાસી, જેઓ 91 વર્ષની ઉંમરે ભીષણ ગરમી વચ્ચે પણ માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. આ પરિક્રમા દરમિયાન થયેલ અનુભવો વિશે વાત કરતા 91 વર્ષીય શ્રી રામ માધવરાવ બરગાપૂરકે જણાવ્યું હતું કે મને છેલ્લા ઘણા સમયથી નર્મદા પરિક્રમાની ઈચ્છા હતી, પરંતુ સંજોગોના કારણે આવી શક્યો ન હતો, પરંતુ હાલમાં નર્મદાની કૃપા થઈ અને માં નર્મદાની પરિક્રમા કરવાનો મોકો મળ્યો. આ નર્મદા પરિક્રમા કરીને હું ધન્યતા અનુભવું છું અને દરેક વ્યક્તિએ ખાસ કરીને આજના યુવાને પણ માં નર્મદાની પરિક્રમા કરી તેવી સૌને અપીલ કરી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે આખરે પોતાની જીત છોડી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવને પત્રકાર પરિષદ યોજી સમર્થન જાહેર કર્યું. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 1 અને 2માં વોલ્ટેજ ડ્રોપની સમસ્યાથી કંટાળેલા રહીશોએ જીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યો. ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી પોતાની ઉમેદવારી નોંધાવી. દિલ્હી મુંબઈ ન્યૂ એક્સપ્રેસ હાઈવે પર 2 આઈસર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. એકનું મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.